Hello, my dear children. Subject English, Standard 8, Semester 2. Unit 2, You Love English, Don't You? Work in pairs, read the following sentences. They narrate different situations. The proper expression are given in the box. Select the proper expression and place it in the given space. આ એક્સપ્રેશન આપેલા છે તે નીચેની સ્પેસમાં જે યોગ્ય હોય તે પ્રમાણે પ્રોપર એક્સપ્રેશન આપણે મૂકવાના રહેશે. નંબર વન, યુ ડ્રૂ ધ નાઇસ પિક્ચર. યુ શોવડ ઇટ ટુ ધ ટીચર. તમે નાઇસ પિક્ચર દોર્યું અને ટીચરને બતાવ્યું. યોર ટીચર વિલ સે નાઇસ. નંબર ટુ, યુ હેલ્પડ અ સ્ટ્રેન્જર બાય શોઈંગ હિમ અ વે ટુ ધ બસ સ્ટેશન. બસ સ્ટેશને કોઈ અજાણ્યા વ્યક્તિને તમે મદદ કરી રસ્તો બતાવવામાં. નોઈંગ ધીસ યોર ફાધર વિલ સે. આ બાબત જાણીને તમારા પિતા કહે છે વેરી ગુડ. નંબર થ્રી, યુ સ્ટૂડ ફર્સ્ટ ઇન ક્લાસ. તમે ક્લાસમાં ફર્સ્ટ આવ્યા. યોર ક્લાસ ટીચર વિલ સે. ટીચર કહે છે કોંગ્રેટ્સ, અભિનંદન. નંબર ફોર, યુ હેલ્પડ ધ પોલીસ ટુ કેચ ધ થીફ. તમે પોલીસને ચોર પકડવામાં મદદ કરી. ધ પોલીસ ઓફિસર વિલ સે બ્રાવો, એટલે કે બહાદુર. નંબર ફાઇવ, યુ રિટર્નેડ સમવન્સ લોસ્ટ મની ટુ યોર ફાધર. તમે કોઈના પૈસાને પાછા આપ્યા, રિટર્ન કર્યા. યોર ટીચર વિલ સે ગુડ. નંબર સિક્સ, યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશીપ. તમારી ટીમ સ્ટેટ લેવલ એટલે કે રાજ્યમાં ફૂટબોલમાં ચેમ્પિયનશીપમાં જીતી છે, વિજેતા બની છે. યોર પ્રિન્સિપાલ વિલ સે. તમારા પ્રિન્સિપાલ સાહેબ કહેશે એક્સિલેન્ટ, ઉત્તમ. નંબર સેવન, યુ આર ઓન અ ટૂર વિથ ફ્રેન્ડ્સ એન્ડ યુ સી એન એમેઝિંગ નેચરલ સીન્સ. ધેન યુ વિલ સે. તો તમે શું કહેશો, કંઈ એમેઝિંગ સીન જોશો તો વન્ડરફુલ. નંબર એઇટ, યુ પેઇડ યોર પુઅર ફ્રેન્ડ્સ ફીઝ. કોઈ ગરીબ વિદ્યાર્થીની ફીઝ તમે ચૂકવો છો. નોઈંગ ધીસ યોર મધર વિલ સે. આ બાબત તમારી મમ્મી જાણીને શું કહેશે, ગુડ જોબ, સરસ કામ. નંબર નાઇન, યુ સોલ્વડ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ પઝલ. તમે સોલ્વ કરી છે. યોર મેથ્સ ટીચર વિલ સે પરફેક્ટ. નંબર ટેન, આફ્ટર ફર્સ્ટ ટર્મ્સ પુઅર પર્ફોમન્સ, યુ ઇમ્પ્રુવડ યોર પર્ફોમન્સ ઇન ધ સેકન્ડ ટીમ સેકન્ડ ટર્મ. યોર પેરેન્ટ્સ વિલ પેરેન્ટ્સ વિલ સે વેલ ડન. એક્ટિવિટી 11. હિયર આર ધ ફોર ડિફિકલ્ટ સિચ્યુએશન્સ. વર્ક ઇન પેર્સ. રાઇટ એની વન ડાયલોગ ઇન યોર નોટબુક. રીડ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ. નંબર વન, અહીંયા એ પ્રમાણે છે. એક્ટિવિટી એમાં જે આપણે બબુલ ટ્રીની સ્ટોરી સ્ટડી કરી, તે બબુલ ટ્રીને ઘણા બધા વ્યક્તિઓ સાથે ડાયલોગ થયા છે, એટલે કે વાતચીત થઈ છે. એ ડાયલોગને કેવી રીતે રજૂ કરવાના તે તમારે અહીં રજૂ કરવાના. જે વ્યક્તિનું આપ્યું હોય નંબર વનમાં છે કે અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં વનદેવી અને બબુલ ટ્રી વચ્ચે જે વાતચીત થઈ તેના વિશે લખો. તો એના વિશેનું જે તમારે ડાયલોગ એક્ટિવિટી 8 એમાંથી શોધીને લખવાનો રહેશે. નંબર ટુ, ધ બબુલ ટ્રી બિટવીન ધ પીપલ એન્ડ ધ બબુલ ટ્રી. લોકો અને બબુલ ટ્રી વચ્ચેની વાતચીત. નંબર થ્રી, અ ડાયલોગ બિટવીન ધ ગોડ્સ એન્ડ ધ બબુલ ટ્રી. બકરીઓ અને બબુલ ટ્રી સાથેની વાતચીત. નંબર ફોર, અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ. તો અહીંયા વનદેવી અને બબુલ ટ્રી વચ્ચેનો એન્ડ ટાઈમમાં જે વાતચીત થાય છે તે. હવે એક્ટિવિટી 12. વર્ક ઇન ગ્રુપ્સ. પ્રિપેર ડાયલોગ્સ ઓન ધ ગીવન સિચ્યુએશન બાય યુઝિંગ ધ પોઈન્ટ્સ. અહીંયા પોઈન્ટ્સ આપેલા જ છે. સિચ્યુએશન નંબર વન, ગોઈંગ ફોર અ મૂવી. તો મૂવી વખતે તમારી સાથે બીજા પર્સન, તમારા ફ્રેન્ડ સાથે જે વાતચીત થાય છે તે અહીંયા ડિટેલ એના ઓપ્શન આપેલા છે. મીન્સ પોઈન્ટ્સ, તમારે પોઈન્ટ્સ પર વાતચીત કરવાની છે, ડાયલોગ બનાવવાનો છે અને લખવાનો રહેશે. સિચ્યુએશન નંબર ટુ,
પરચેસિંગ અ ન્યૂ મોબાઈલ, તો તેના વિશેની ડાયલોગ લખવાનો છે. અને થર્ડ છે સિચ્યુએશન નંબર થ્રી, કે જે તમને સિચ્યુએશન કોઈ બી પસંદ હોય તે સિચ્યુએશન વિશે અહીંયા તમારે સિચ્યુએશનનું નામ અને સિચ્યુએશનના પોઈન્ટ્સ લખવાના રહેશે. એક્ટિવિટી 13. જૂની ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી અહીંયા ફરીથી 12 આવી છે, તો એની જગ્યાએ એક્ટિવિટી 13 આવે, જે તમારે ચેન્જ કરવાનું રહેશે. અહીંયા મેં ચેન્જ કરેલું છે. મેક અ લિસ્ટ ઓફ વેરિયસ પ્લાન્ટ્સ ટ્રીઝ, કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેમ વિથ ધ ફોટોગ્રાફ્સ, પુટ યોર ઇન્ફોર્મેશન ઇન ધ ગીવન ટેબલ. અહીંયા ડિટેલ લખવાની છે, બરાબર, એના વિશેની, અલગ અલગ ટ્રી યા પ્લાન્ટ વિશે એકની ઇન્ફોર્મેશન આપેલી છે, બાકીનાની આપણે લખવાની રહેશે. તો કેવી રીતે લખવી? એક્ઝામ્પલ, પિક્ચર ઓફ ધ પ્લાન્ટ્સ ઓર ટ્રી. અહીંયા આપણને પિક્ચર તો નથી આવડતું, પણ ફક્ત નામ લખવાનું રહેશે. અહીંયા એક આપેલું છે, નેમ ઓફ પ્લાન્ટ ઓર ટ્રી, તો મેંગો ટ્રી. કલર ઓફ ધ પ્લાન્ટ ફ્લાવર ગ્રીન. નેમ ઓફ ધ ફ્રૂટ, એના ફ્રૂટનું નામ મેંગો. સાઇઝ ઓફ ધ લીવ્સ, એના પાંદડા કેવા હોય? મીડિયમ સાઇઝના. મેડિસિનલ યુઝ, તો એનો મેડિસિનમાં શું યુઝ થાય? તો પ્રોટેક્શન ફ્રોમ હીટ સ્ટ્રોક, ગરમીની સિઝન દરમિયાન તેનો યુઝ થાય છે, લૂઝ લાગવાના સમયે. અધર યુઝિસ, ટુ મેક પિકલ્સ, પિકલ્સ મીન્સ અથાણું બનાવવા માટે પણ તેનો યુઝ થાય છે. એવી રીતે અહીંયા છે તુલસી, તુલસીનું તુલસી પ્લાન્ટ, તેના ફ્લાવર પ્લાન્ટ્સ જે છે એનો કલર ગ્રીન, એનું ફ્રૂટ્સ હોતું નથી એટલે ડેશ. એના સાઇઝ ઓફ ધ લીવ્સ સ્મોલ. મેડિસિનલ યુઝ, પ્રોટેક્શન ફ્રોમ ઇન્ફેક્શન સ્કિન ડિસીઝ, તો સ્કિન માટે તે ખૂબ જ સારી છે. અધર યુઝિસ, તો યુઝ ઇન ટી, ચા બનાવવા આપણે યુઝ કરી શકીએ છીએ. એવી રીતે અહીંયા છે આંબળા, આંબળાનું વૃક્ષ, તો આંબલા ટ્રી. એના પ્લાન્ટ્સ કલર તો ગ્રીન, એના ફ્રૂટ નેમ આંબલા, સાઇઝ ઓફ ધ લીવ્સ મીડિયમ. મેડિસિનલ યુઝ, ગુડ ફોર હેલ્થ એન્ડ એનર્જી એન્ડ ટોનિક ફોર આઈસ, તમારી આંખો માટે બહુ જ સારું. અધર યુઝિસ, ટુ મેક પિકલ્સ, તે પણ અથાણા બનાવવા ઉપયોગ થાય છે. અહીંયા તમારી યુનિટ નંબર 2 કમ્પ્લીટ થાય છે.